નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર એક અર્થશાસ્ત્રમાં આલેખ માં લેક્ચર નંબર ત્રણમાં પ્રશ્ન નંબર પાંચની વાત કરીશું પ્રશ્ન નંબર પાંચ કે આકૃતિના પ્રકારો સ વિસ્તાર સમજાવો આકૃતિના પ્રકારો જો મિત્ર પૂછાય તો આકૃતિના મુખ્ય છ પ્રકારો પાડવામાં આવે છે આકૃતિના છ પ્રકારો છે મુખ્ય પ્રકારો હોય તો ત્રણ પ્રકારો આવશે સમય આધારિત અથવા અન્ય પરિબળો આધારિત રેખાકૃતિ સ્તંભ આકૃતિ અને આકૃતિ આકૃતિના પ્રકારો પૂછાય એક માર્કના વિકલ્પમાં તો આકૃતિના છ પ્રકારો

સમય આધારિત અથવા અન્ય પરિબળો આધારિત રેખાકૃતિ સ્તંભ આકૃતિ વૃતાંશ આકૃતિ ચિત્રા આકૃતિ છૂટાછવાયા બિંદુઓ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ અને વર્તુળ આકૃતિ વૃતાંશ આકૃતિ અને વર્તુળ આકૃતિ બે અલગ અલગ દર્શાવેલી છે પરંતુ આકૃતિના મુખ્ય ત્રણ પ્રકારો છે સમય આધારિત અથવા અન્ય પરિબળો આધારિત રેખાકૃતિ સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિ ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો એની આજે પેલી આકૃતિની આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે સમય આધારિત અથવા અન્ય પરિબળો આધારિત કઈ આકૃતિ રેખાકૃતિ સમય આધારિત અથવા અન્ય પરિબળો આધારિત કઈ આકૃતિ રેખાકૃતિ વિદ્યાર્થી મિત્રો અગિયારમાં ધોરણમાં આંકડાશાસ્ત્ર વિષયમાં આકૃતિ વિશે અભ્યાસ કરી લીધો છે સમય આધારિત રેખાકૃતિ છે તો આપેલા બિંદુને જોડી દેવામાં આવે ને એક રેખા સ્વરૂપે આકૃતિ દોરવામાં આવે એની રેખાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય દાખલા તરીકે વાત કરીએ તો કે રેખાકૃતિમાં બે ચલ વચ્ચેની રેખા અને તેનો ઢાળ દર્શાવવામાં આવે છે દાખલા તરીકે અગિયારમાં ધોરણમાં આપણે ભણી ગયા કે ભાઈ માંગ રેખા ડાબી બાજુ બાજુ કઈ તરફ હોય નીચે તરફ હોય ડાબી બાજુ નીચે પર સ્વતંત્ર ચલ અને ઓ વાય ધરી પરતંત્ર ચલ દર્શાવવામાં આવે અચલ ચલ રાશિ છે દાખલા તરીકે સ્વતંત્ર ચલ હોય ઓ એક્સ ધરી પર અચલ ચલ રાશિ એટલે શું સમયગાળો છે એ સ્વતંત્ર ચલ છે અને વસ્તી વૃદ્ધિનો દર છે કેવો ચલ છે વર્તંત્ર ચલ છે સમયગાળો સ્વતંત્ર ચલ છે અહીંયા વસ્તી વૃદ્ધિનો દર હોય ગરીબી હોય બેકારી હોય ફુગ્ગા હોય ભાવ વધારો હોય સાક્ષરતાનો દર હોય વગેરે જેવી બાબતો દર્શાવવા માટે વિવિધ સમયગાળા દરમિયાન વગેરે જેવી બાબતો દર્શાવવા માટે રેખાકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે ક્યાં લઈ જાય વિદ્યાર્થી મિત્રો સમય આધારિત અથવા અન્ય પરિબળો આધારિત રેખાકૃતિ એટલે શું કે સમય આધારિત આધારિત અથવા અન્ય પરિબળો રેખાકૃતિમાં બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો શું દર્શાવવામાં આવે છે ઢાળ દર્શાવવામાં આવે છે દાખલા તરીકે માંગ રેખાને કઈ રેખા પુરવઠા રેખા આડી ધરી પર કયો ચલ આવશે સ્વતંત્ર ચલ અચલ ચલ રાશિ હોય અને ઓવાય ધરી પર કયો ચલાવશે પરતંત્ર ચલ એકમ દીઠ બદલાતી જતી ચલ રાશિ અહીં આપણે વાત કરીએ તો કે સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ થતા કોઈ એક ચલના સંદર્ભમાં દાખલા તરીકે એક સમય ગાળો છે ઓગણીસો પચાસથી એકાવનમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલો ઓગણીસો પચાસ એકાવનમાં ગરીબીનું પ્રમાણ કેટલું ઓગણીસો પચાસ એકાવનમાં ફુગાવાનું પ્રમાણ કેટલું ઓગણીસો પચાસ એકાવનમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું કોઈ એક ચલના સંદર્ભમાં સ્વયં સ્પષ્ટ થતા વલણો દર્શાવતી આકૃતિનો અર્થશાસ્ત્રમાં કેવો ઉપયોગ થાય છે વારંવાર ઉપયોગ થતો જોવા મળે છે દાખલા તરીકે જુદા જુદા વર્ષના સમયગાળા દરમિયાન દેશમાં વસ્તીનું પ્રમાણ દર દર વગેરે જે બાબતોને દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે હવે એની આકૃતિના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે આકૃતિની અંદર અનુસૂચિ ઉપરથી આકૃતિ દોરવાની હોય અનુસૂચિ આપણને દર્શાવી દીધેલી છે કે એક બાજુ સમયગાળો આપેલો છે સમયગાળો એ આડી ધરી ઓ એક્સ ઉપર દર્શાવી દીધું આડી ધરી અહીંયા મિત્રો એક્સ ધરી દર્શાવેલી નથી દેખાતી આપણને પણ આડી ધરી છે ને હંમેશા કઈ ધરી હોય ઓ એક્સ ધરી અને ઊભી ધરી હોય એ કઈ ધરી હોય ઓ વાય ધરી આટલું યાદ રાખવું આડી ધરી હોય ઓ એ ઓ એક્સ ધરી અને ઊભી ધરી કઈ ધરી હોય ઓ વાય ધરી સમયગાળો દર છે ને પચાસ અને ઓગણીસો ની એકાવનમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલા ટકા હતો તો કે એકવીસ પોઈન્ટ ચોસઠ ટકા ઓગણીસો પચાસ એકાવન લીધું નહીં એકવીસ પોઈન્ટ કેટલા ટકા આવી ગયો ચોસઠ ટકા પછી ઓગણીસો ને એકસઠથી ઓગણીસો ને એકોતેરના દાયકામાં વસ્તી વૃદ્ધિનો દર કેટલા ટકા હતો તો કે ચોવીસ પોઈન્ટ એંસી ટકા ઓગણીસો એકસઠથી ઓગણીસો ને એકોતેરમાં કેટલા ટકા આપ્યું ચોવીસ પોઈન્ટ એંસી ટકા એવી રેખા દોર્દી ઓગણીસો ને એકોતેરથી ઓગણીસો ને એક્યાસીમાં વસ્તી વૃદ્ધિનો દર પાછો ઘટીને કેટલો થઈ ગયો ચોવીસ પોઈન્ટ છાસઠ ટકા ઓગણીસો ને એક્યાસીથી ઓગણીસો એકાણું માં વસ્તી વૃદ્ધિનો દર ઘટીને કેટલા ટકા થઈ ગયો ત્રેવીસ પોઈન્ટ સત્યાસી ટકા ત્યાર પછી ઓગણીસો ને એકાણુંથી બે હજાર અગિયારમાં વસ્તી વૃદ્ધિનો દર પાછો ઘટીને કેટલા ટકા થઈ ગયો એકવીસ પોઈન્ટ ચોપન ટકા અને બે હજાર એકથી બે હજાર અગિયારમાં વસ્તી વૃદ્ધિનો દર ઘટીને કેટલા ટકા થઈ ગયો

વાય જે એકમ રીત બદલાતી ચલ રાશિ છે એ ઓ વાય ધરી ઉપર આવશે ભણી ગયા તે મુજબ બધા જ બિંદુને જોડતી રેખા દોરી દેવામાં આવે તેને સમય આધારિત અથવા અન્ય પરિબળો આધારિત રેખાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી બીજા મુદ્દાની વાત કરીએ કાં તો આકૃતિનો બીજો પ્રકાર કઈ આકૃતિ આવશે સ્તંભ આકૃતિ આકૃતિનો બીજો પ્રકાર કઈ આકૃતિ આવશે સ્તંભ આકૃતિ વિદ્યાર્થી મિત્ર આપણને ખબર છે સ્તંભ આકૃતિ એટલે શું કોઈ પણ આંકડાકીય માહિતીને સ્તંભ દ્વારા રજૂ કરવામાં આવી હોય એને કઈ આકૃતિ કહેવાય સ્તંભ આકૃતિ આ ઊભી ધરી ઓ વાય છે આને વાત કરીએ તો કે સામાન્ય રીતે આડી ધરી કઈ છે ઓ એક્સ છે કોઈપણ પ્રકારની જે માહિતી છે એને કોના દ્વારા રજૂ કરી છે સ્તંભ દ્વારા રજૂ કરવામાં આવી હોય એને સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય એટલે કે વાત કરીએ તો કે સામાન્ય કે સ્તંભ આકૃતિ એટલે શું કોઈ એક જ ચલના મૂલ્યનું વિવિધ વિભાગોમાં વહેંચવામાં આવે કોઈ એક જ ચલના મૂલ્યને કેવા વિભાગોમાં વહેંચવામાં આવે વિવિધ વિભાગોમાં વહેંચવામાં આવે એને સ્તંભાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે જુદા જુદા સમયગાળા દરમિયાન દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રી અને પુરુષની વસ્તીમાં સાક્ષરતાનું પ્રમાણ કોઈ એક સમયગાળા દરમિયાન કેટલું છે તે જાણવા માટે સ્તંભ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે અને દરેક વિભાગને દર્શાવવા માટે કે દરેક સમયને દર્શાવવા માટે કેવો સ્તંભ દોરવામાં આવે છે જુદો સ્તંભ દાખલા તરીકે ઓગણીસો ને એકાવનમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું તો ઓગણીસો ને એકાવનનો આખો સ્તંભ દોરવામાં આવે ઓગણીસો ને એકસઠમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું તો ઓગણીસો ને એકસઠનો આખો સ્તંભ દોરવામાં આવે ઓગણીસો ને એકાણુંમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું ઓગણીસો ને એકાણુંનો આખો સ્તંભ દોરવામાં આવે આ ઊંચાઈ જે હોય એ ચલનું મૂલ્ય દર્શાવે છે જેમ સ્તંભ ઊંચો હોય ચલનું મૂલ્ય વધારે હોય જેમ સ્તંભ નીચો હોય તેમ ચલ મૂલ્ય કેવું હોય છે ઓછું જોવા મળે છે આ સ્તંભની ઊંચાઈ દ્વારા વિવિધ વિભાગો કે સમયગાળાની શું કરી શકાય છે સરખામણી કે ભાઈ ઓગણીસો એકાવન માં સાક્ષરતાનું પ્રમાણ કેટલું તેનો સ્તંભ જોઈ લઈએ ઓગણીસોને એકોતેરમાં સાક્ષરતાનો પ્રમાણનો સ્તંભ ઊંચો ગયો કે નીચો ગયો જો સાક્ષરતાનો સ્તંભ ઊંચો ગયો તો સાક્ષરતાના પ્રમાણમાં ઊંચો હશે વધારો ઓછો છે જો સ્તંભ નીચો ગયો હશે તો સાક્ષરતાના પ્રમાણમાં ઊંચ્યો હશે ઘટાડો થયેલો જોવા મળે છે ખ્યાલ એ વિદ્યાર્થી મિત્રો સ્તંભ આકૃતિ એટલે શું કે કોઈ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગોમાં શું કરવામાં આવે વહેંચણી કરવામાં આવે દાખલા તરીકે જુદા જુદા સમયગાળા દરમિયાન દેશમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક જ સમયગાળા દરમિયાન સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું અને પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું આવી માહિતી મેળવવી હોય તો કે આડા કે ઊભા સ્તંભ દ્વારા દોરી શકાય છે અને દરેક વિભાગ કે સમય માટે કેવો સ્તંભ હોય જુદો સ્તંભ હોય છે અને સ્તંભની ઊંચાઈ આપણે વાત કરીએ તો કે સ્તંભની ઊંચાઈ આજે સામાન્ય રીતે કે સ્તંભની ઊંચાઈ દ્વારા આપણે વાત કરીએ તો કે વિવિધ વિભાગો કે સમયગાળાની શું કરી શકાય છે સરખામણી કરી શકાય છે અને સ્તંભની ઊંચાઈ એ ચલનું શું દર્શાવે છે મૂલ્ય દર્શાવે છે સામાન્ય રીતે સ્તંભ આકૃતિના ત્રણ પ્રકારો જોવા મળે છે એનો પહેલો મુદ્દો કે સાદી સ્તંભ આકૃતિ બીજો મુદ્દો પાંચ પાસેની સ્તંભ આકૃતિ અહીંયા દર્શાવેલું છે બીજો મુદ્દો કઈ સ્તંભ આકૃતિ આવશે પાસ પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે આકૃતિ 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 સોરી સ્તંભ આકૃતિ આવશે સ્તંભ આકૃતિના કેટલા પ્રકાર આવી ગયા ત્રણ પ્રકાર સ્તંભ આકૃતિના સામાન્ય રીતે વાત કરીએ તો કે કેટલા પ્રકાર આવી ગયા આપણી પાસે ત્રણ પ્રકાર ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો સ્તંભ આકૃતિ એટલે શું એટલે કે કોઈ એક જ આધાર ઉપર એક જ ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે એને સ્તંભ આકૃતિ અને ત્રીજું વિભાજીત સ્તંભ આકૃતિ ખ્યાલ આવી જાય સ્તંભ આકૃતિના કેટલા પ્રકાર હોય ત્રણ સાદી સ્તંભ આકૃતિ પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજીત સ્તંભ આકૃતિ સાદી સ્તંભ આકૃતિ એટલે શું વિદ્યાર્થી મિત્રો સરળતાથી સમજી શકાય સાદી સ્તંભાકૃતિ એટલે શું કોઈ એક જ આધાર ઉપર એક જ ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે કોઈ એક જ આધાર હોય એના ઉપર કોઈ એક જ ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે એન કઈ સ્તંભાકૃતિ કહેવાય સાદી સ્તંભાકૃતિ ખ્યાલ આવી જાય કોઈ એક જ આધાર ઉપર કોઈ કેટલા ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે એક જ ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે દાખલા તરીકે મહિના છે અને વેચાણ છે આધાર એક જ છે ચલનું મૂલ્ય એક જ છે મહિના દરમિયાન શું દર્શાવ્યું છે વેચાણ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે પાસ પાસેની સ્તંભ આકૃતિ એટલે શું એક પેલા વ્યાખ્યાની વાત કરીએ સાદી સ્તંભ આકૃતિ એટલે શું કે કોઈ એક જ આધાર ઉપર એક જ ચલનું મૂલ્ય દર્શાવ એને સાદી સ્તંભ આકૃતિ કીધી પાસ પાસેની સ્તંભાકૃતિ એટલે શું કોઈ એક જ આધાર ઉપર એક કરતાં વધુ ચલનું મૂલ્ય દર્શાવવું દાખલા તરીકે અહીં આપેલું છે મહિના અને મહિના દરમિયાન એક કરતાં વધુ ચલનું મૂલ્ય દર્શાવવું કે ભાઈ નાના બોક્સનું વેચાણ કેટલું મધ્યમ બોક્સનું વેચાણ કેટલું અને મોટા બોક્સનું વેચાણ કેટલું ખ્યાલ આવી જાય એક જ આધાર છે મહિનો ખાલી એક જ છે

તેને પાસ પાસેની સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે વિભાજિત સ્તંભ આકૃતિ એટલે શું કઈ સ્તંભ આકૃતિ એટલે શું વિભાજિત સ્તંભ આકૃતિ એટલે શું કે જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના કોને મૂલ્યને એક કરતાં વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે સ્તંભ એક જ હોય પરંતુ એ સ્તંભને જુદા જુદા પેટા વિભાગોમાં વહેંચવામાં આવે એને વિભાજીત સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો વિભાજીત સ્તંભ આકૃતિ એટલે શું કઈ સ્તંભ આકૃતિ એટલે શું વિભાજીત સ્તંભ આકૃતિ એટલે શું કે જ્યારે આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે દાખલા તરીકે અહીંયા એક સ્તંભ દર્શાવેલો છે જાન્યુઆરીથી ફેબ્રુઆરી એનો એક જ સ્તંભ દર્શાવેલો છે પરંતુ એમાં એક જ સ્તંભ ઉપર એક કરતાં વધુ પેટા મૂલ્ય દર્શાવવામાં આવે કે ભાઈ ગ્રામ્ય વિસ્તારની અંદર વેચાણ કેટલું છે અને શહેરી વિસ્તારમાં વેચાણ કેટલું છે એક સાથે બે મૂલ્ય દર્શાવેલા છે એવા સ્તંભ આકૃતિને વિભાજીત સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો સ્તંભ આકૃતિના ત્રણ પ્રકાર સાદી સ્તંભ આકૃતિ એટલે શું એક જ આધાર પર એક જ ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે મહિનો હોય અને વેચાણ હોય બીજું પાસ પાસેની સ્તંભ આકૃતિ એટલે શું એક જ આધાર પર એક કરતાં વધુ ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે એને પાસ પાસેની સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે કે એક તરફ શું દર્શાવેલું છે મહિનો દર્શાવેલો હોય અને બીજી તરફ જુદા જુદા સમયગાળા દરમિયાન કે નાના બોક્સ મધ્યમ બોક્સ અને મોટા બોક્સનું વેચાણ કેટલું છે એ દર્શાવેલું હોય એને આપણે આ શ્રેણી સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે ખેલાય વિદ્યાર્થી મિત્રો અને વિભાજિત સ્તંભ આકૃતિ એટલે કે સ્તંભના દરેક આપણે વાત કરીએ તો કે સ્તંભ આકૃતિના દરેક મૂલ્યને એક થી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે તેને વિભાજિત સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે ખેલાય દે વિદ્યાર્થી મિત્રો હવે એની પહેલી આકૃતિની વાત કરીએ તો કે કઈ આકૃતિ આવતી હતી મૂલ્ય દર્શાવવામાં આવે કઈ આકૃતિ કહેવાય સાદી સ્તંભ આકૃતિ જે ચલના મૂલ્યોની ની સરખામણીની આકર્ષક રીતે રજૂઆત કરી શકાય છે જુદા જુદા વર્ષના સમયગાળા સોરી જુદા જુદા મહિનાના સમયગાળા દરમિયાન વેચાણ કેટલું છે ચોકલેટના બોક્સનું એની માહિતી દર્શાવી છે તો કે ઓ જાન્યુઆરીથી ફેબ્રુઆરી માસના સમયગાળા દરમિયાન ચોકલેટનું વેચાણ કેટલા બોક્સ હતું પાંત્રીસ બોક્સ અહીંયા જાન્યુઆરી થી ફેબ્રુઆરી માં ચોકલેટ ના વેચાણ કેટલા નંગ હતું તો કે પાંત્રીસ ના માર્ચ થી એપ્રિલ માં સાહીઠ ના મે થી જૂન માં પાસઠ ના જૂનથી આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે જુલાઈથી ઓગસ્ટમાં તો કે ચાલીસ બોક્સ સપ્ટેમ્બરથી ઓક્ટોમ્બરમાં પચાસ બોક્સ નવેમ્બરથી ડિસેમ્બરમાં ત્રીસ બોક્સ આ જેને સીધો સ્તંભ દોરી દેવામાં આવે એક જ આધાર ઉપર એક જ ચલનું મૂલ્ય દર્શાવવામાં આવ્યું આ આડી ધરી દર્શાવેલી છે એને હું નામ આપી દીધું છે ઓ એક્સ ઊભી ધરી દર્શાવેલી છે એને હું નામ આપી દીધું છે ઓ વાય એને સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે ખલેઈ જાય વિદ્યાર્થી મિત્રો બીજું પાસ પાસેની સ્તંભ આકૃતિ એટલે શું એક જ આધાર પર એક કરતાં વધુ ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે એને પાસ પાસેની સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે આ પાસ પાસેની સ્તંભ આકૃતિને વધુ આકર્ષક બનાવવા માટે અલગ અલગ રંગ કે અલગ અલગ કોનો ઉપયોગ કરવામાં આવે છે શેડનો ઉપયોગ કરવામાં આવે છે અહીં આપણે વાત કરીએ તો કે વિવિધ ચલના મૂલ્યને દર્શાવવા માટે કેવા કેવા સ્તંભ દોરવામાં આવે છે જુદા જુદા સ્તંભ દોરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો માહિતી ઉપરથી આપણે સ્પષ્ટ રીતે જોઈ શકાય કે આંકડાકીય માહિતી દર્શાવેલી છે કે ભાઈ જાન્યુઆરીથી ફેબ્રુઆરી માર્ચથી એપ્રિલ મે થી જૂન જુલાઈથી ઓગસ્ટ સપ્ટેમ્બરથી ઓક્ટોબર નવેમ્બરથી ડિસેમ્બર નાના બોક્સનું વેચાણ મધ્યમ બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ દર્શાવેલું છે અહીંયા પહેલા આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે નાના બોક્સનું વેચાણ એ સ્પષ્ટતા કરી દેવાની છે એને અલગ અલગ વિભાગોને દર્શાવવા માટે અલગ અલગ રંગ કે અલગ અલગ શેડનો ઉપયોગ થાય છે આકૃતિની આડી ધરી એક્સ ઉપર આકૃતિની કઈ ધરી ઉપર આડી ધરી ઓ એક્સ ઉપર આપણે હું લઈ લીધું મહિના ને ઓ વાય ધરી ઉપર હું લઈ લીધું વેચાણના એકમો જાન્યુઆરીથી ફેબ્રુઆરી માર્ચથી એપ્રિલ મેથી જૂન જુલાઈથી ઓગસ્ટ સપ્ટેમ્બરથી ઓક્ટોમ્બર થી ડિસેમ્બર અલગ અલગ રંગ કે અલગ અલગ શેડનો આકૃતિને વધુ આકર્ષક બનાવવા માટે કે ભાઈ અહીંયા આ લીટી જે કલર કલરની રેખા આપણે દોરેલી છે કલર કલરનું બોક્સ છે એ કેવા બોક્સ છે નાના બોક્સ લાલ કલરનું બોક્સ છે એ કેવા બોક્સનું વેચાણ છે મધ્યમ બોક્સ અને લીલા કલરનું છે એ કેવા બોક્સ છે મોટા બોક્સનું આપણે વાત કરીએ તો કે વેચાણ દર્શાવેલું જોવા મળે છે એટલે અલગ અલગ રંગ કે અલગ અલગ કોનો ઉપયોગ થાય છે શેડનો અને કોઈ એક જ માહિતીને દર્શાવવા માટે અલગ સ્તંભનો ઉપયોગ કરવામાં આવે છે એક જ સ્તંભમાં કોઈ બધી જ માહિતી દર્શાવવામાં આવતી નથી અને ત્રીજો મુદ્દો કઈ સ્તંભ આકૃતિ આવશે વિભાજીત સ્તંભ આકૃતિ કે જ્યારે દરેક સ્તંભના મૂલ્યને દરેક સ્તંભ આકૃતિના મૂલ્ય એક થી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે એને વિભાજિત સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે આખો સ્તંભ દોરી દેવામાં છે પણ એક કરતાં વધુ મૂલ્ય એક જ સ્તંભમાં દર્શાવેલું હોય એને વિભાજિત સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે આડીધરી ઓ એક્સ ઉપર વેચાણ દર્શાવેલું છે જુદા જુદા મહિના દરમિયાન અને ઓ વાય ધરી ઉપર વેચાણ કેટલું છું છે એ દર્શાવેલું છે આડી ધરી આ ઓ એક્સ છે એમાં મહિના દર્શાવેલ છે ઊભી ધરી ઓ વાય છે એની ઉપર વેચાણ દર્શાવેલું છે હવે જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં કુલ વેચાણ કેટલા બોક્સનું હતું સિત્તેર બોક્સનું એમાંથી ત્રીસ બોક્સનું વેચાણ કયા વિસ્તારમાં હતું ગ્રામ્ય વિસ્તારમાં અને ચાલીસ બોક્સનું વેચાણ ક્યાં હતું શહેરી વિસ્તારમાં ત્રીસમાં ચાલીસ ઉમેશ્યુત કેટલા થાય સિત્તેર આ બ્લુ કલર છે એ ગ્રામ્ય વિસ્તાર દર્શાવે છે અને રેડ કલર છે શહેરી વિસ્તારનું વેચાણ દર્શાવે છે માર્ચથી એપ્રિલ મહિનામાં ગ્રામ્ય વિસ્તારમાં ચો ચોકલેટના બોક્સનું વેચાણ કેટલા નંગ હતું કેટલા બોક્સનું હતું પાંત્રીસ બોક્સનું જ્યારે શહેરી વિસ્તારમાં ચોકલેટના બોક્સનું વેચાણ એંસી કુલ આંકડો કેટલા સુધી લઈ જવાનો છે એકસો સુધી

પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે સ્તંભ આકૃતિ શું કરતી વખતે દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો કે આપણે કોઈ પણ પ્રકારની માહિતીને જ્યારે સ્તંભ આકૃતિ સ્વરૂપે રજૂ કરતા હોય ત્યારે કેવી બાબતો ધ્યાનમાં રાખવી પડે કે દરેક સ્તંભની પહોળાઈ કેવી હોવી જોઈએ એક સરખી હોવી જોઈએ ખ્યાલ દરેક સ્તંભની પહોળાઈ કેવી હોવી જોઈએ એક સરખી હોવી જોઈએ કારણ કે પહોળાય એ કોઈ મૂલ્ય દર્શાવતું નથી દાખલા તરીકે કોઈ એક સ્તંભ ગમે એટલો આપણે જાડો દોરશું એક સ્તંભ એટલો જાડો દોર્યો તો કે એક સ્તંભ પાછું વધારે જાડો દોરવો જોઈએ નહીં દરેકની પહોળાઈ એક સરખી હોવી જોઈએ કારણ કે સ્તંભની પહોળાય છે એ કોઈ એનું મૂલ્ય દર્શાવતી નથી ખ્યાલ આવી જાય બીજું દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ ચલનું મૂલ્ય કેટલું છે એને ધ્યાનમાં રાખીને એની લંબાઈ કે ઊંચાઈ હોય છે એવું નહીં પહેલો સ્તંભ છે નાનો દોરો બીજો સ્તંભ એની કરતાં મોટો દોરશું ત્રીજો સ્તંભ એની કરતાં મોટો દોરશું કે દરેક સ્તંભની ઊંચાઈ એ ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ ખ્યાલા આવી ત્રીજો મુદ્દો દરેક સ્તંભ વચ્ચેનો ગાળો એક સરખો હોવો જોઈએ દાખલા તરીકે આપણે આકૃતિની અંદર ઓએક્સ ધરી ઉપર સ્તંભ દોરવાની સર ઓએક્સ ધરી ઉપર સ્તંભ દોર્યો હોય રેડી કે દરેક સ્તંભ વચ્ચેનો ગાળો એક સરખો હોવો જોઈએ અહીં આપણે એક સ્તંભ વચ્ચે એક સેન્ટીમીટરનો અંતર રાખ્યો હોય તો બીજો સ્તંભ આપણે દોરશું તો એની વચ્ચે કેટલું અંતર રાખવાનું છે એક સેન્ટીમીટરનો ત્રીજો સ્તંભ આપણે દોરશું તો એની વચ્ચેનું અંતર કેટલું હોય એક સેન્ટીમીટર આ વચ્ચેનું અંતર છે એ કાંઈ બદલાશે નહીં ખ્યાલી જાય વચ્ચેનું અંતર એટલે કે વાત કરીએ તો કે સામાન્ય રીતે કે દરેક સ્તંભ વચ્ચેની આકૃતિનો ગાળો એક સરખો હોવો જોઈએ ઉદ્ગમ બિંદુથી પ્રથમ સ્તંભ વચ્ચેનું જેટલું અંતર હોય તેટલું જ અંતર દરેક સ્તંભ વચ્ચે જળવાઈ રહેવું જોઈએ સામાન્ય રીતે સ્તંભ એકય ધરી પર આડી ધરી આપણે જે કીધું ઓ એક્સ ઉપર દોરવામાં આવે છે પરંતુ વર્તમાન સમયમાં આધુનિક યુગમાં કોમ્પ્યુટરની મદદથી સ્તંભ એ ઊભી ધરી ઓ વાય ઉપર આ રીતે અત્યારે સ્તંભ દોરવામાં આવે કોઈ પણ પ્રકારને વર્તમાન સમયમાં સ્તંભ દોરવામાં આવે કોમ્પ્યુટરની મદદથી કઈ ધરી પર ધરી દોરવાનું ચલણ વધુ પ્રચલિત બનેલું જોવા મળે છે અને દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં દોરવો જોઈએ દાખલા તરીકે આપણે વસ્તી ગણતરી કરતા હોય કે ગરીબીનું માપન કરતા હોય તો એનો જે ક્રમ આવતો હોય ઓગણીસો પચાસ એકાવનમાં ગરીબીનું પ્રમાણ તો કે છવ્વીસ ટકા હતું ઓગણીસો ને સાહીઠ એકસઠમાં ગરીબીનું પ્રમાણ ઘટી વીસ ટકા થઈ ગયું ઓગણીસો સિત્તેર થી ઓગણીસો એસી ના સમયગાળા દરમિયાન ગરીબીનું પ્રમાણ વધીને ચાલીસ ટકા થઈ ગયું તો આનો ક્રમ જે પ્રમાણે માહિતી હોય એ પ્રમાણે દર્શાવવું જોઈએ એવું પહેલા નાનો સ્તંભ પછી પછી મધ્યમ સ્તંભ સ્તંભ મોટો એવું હોવું જોઈએ નહીં ખ્યાલ વિદ્યાર્થી મિત્રો એટલે કે દરેક ઉભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવો જોઈએ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉદ્ગમ બિંદુથી પહેલો અને છેલ્લી માહિતી માટેનો સ્તંભ ઉદ્ગમ બિંદુથી કેવો છેલ્લો દર્શાવેલો હોવો જોઈએ ખ્યાલ જાય વિદ્યાર્થી મિત્રો આકૃતિ કે આલેખ દોરતી વખતે શેમાં રાખવાની બાબતો ધ્યાનમાં રાખવાની બાબતો આકૃતિ દોરતી સોરી સ્તંભ આકૃતિ દોરતી આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો હોય ને તો છ બાબતો આવશે અગાઉ આપણે અભ્યાસ કરી ગયા ખ્યાલ જઈએ આકૃતિ કે આલેખ દોરતી વખતેની બાબતો હોય તો કેટલી બાબતો આવશે છ બાબતો આવશે એક તો કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત બીજું સ્પષ્ટતા

પરંતુ આજના આધુનિક સમયમાં કોમ્પ્યુટરની મદદથી કઈ ધરી ઉપર ઊભી ધરી ઓ વાય પર આકૃતિ દોરવાનું કાં તો સ્તંભ આકૃતિ દોરવાનું વધુ પ્રચલિત બનેલું જોવા મળે છે અને દરેક ઊભો સ્તંભ જે છે એ માહિતીના ક્રમમાં હોવો જોઈએ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉદ્ગમ બિંદુથી પ્રથમ અને છેલ્લી માહિતી માટેનો સ્તંભ ઉદ્ગમ બિંદુથી કેવો હોવો જોઈએ છેલ્લો હોવો જોઈએ ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો આજે આપણે લેક્ચર નંબર ત્રણ માં આપણે વાત કરીએ તો કે સ્તંભ આકૃતિના પ્રકારોની વાત કરી આવતીકાલે વૃતાંશ આકૃતિ ની વાત કરીશું